लास्ट वीडियो में जो आया था जो ये नौमो क्वेश्चन शुरू करियो छे व्हाट आर माय सैलरी माय सैलरी इनकी जरूरत के सैलरी डजंट हैव टू बी फर्स्ट कंसीडरेशन व्हेन सिलेक्टिंग अ करियर जब तुम करियर चूज करो छो ना ત્યારે મોટા ભાગે આપણે એમ થાતું હોય કે ચલો હું આ પ્રોફેશન ચૂઝ કરી અને ખૂબ કમાઈ લઈશ પણ એ પછી એટલું મહત્વ ધરાવતી નથી સેલેરી પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પણ એ મહત્વનું પાસું પણ છે એને નિગ્લેક્ટ પણ ના કરવું જોઈએ ફોર સમ પીપલ અ કરોડ રૂપિયા ડ્રીમ નીડ ટુ બી અ કરોડ રૂપિયા રિયાલિટી કેટલાક લોકો માટે કરોડ રૂપિયાનું સ્વપ્ન જોવું એના વાસ્તવિક જીવનમાં કરોડ રૂપિયા એટલે કે કરોડપતિ બનવું બિફોર ધે આર સેટિસ્ફાઈડ સંતોષ થયા પહેલા અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ લોઅર ઇન્કમ લેવલ જ્યારે ઘણા લોકો તમે એમાં જોશો કે ઓછી ઇન્કમમાં ઓછી આવકમાં પણ સેટિસ્ફાઈડ થાય જસ્ટ એઝ લોંગ એઝ સર્ટેન નીડ આર ફુલફિલ્ડ એવી રીતે કે એમની કેટલીક જરૂરિયાતો છે એ પૂરી થતી હોય ઇફ આઈ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ જો હું વધારે પડતા રૂપિયા કમાઉં જે મારા માટે મહત્વના હોય યુ નીડ હાયર ક્વોલિફિકેશન તો મારે વધારે શિક્ષણની જરૂર છે વધારે પડતા ડિગ્રીઝની જરૂર છે યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ ત્યારે તમારો ઓપ્શન બહુ મર્યાદિત થઈ જાય છે કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇશ્યુ એ બાબત ખાસ મહત્વની છે કે રૂપિયા તમારા માટે કેટલા મહત્વના છે નોર્મલી આપણે બોલતા હોઈએ છીએ હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થથી વધારે કાંઈ નથી Do I prefer limited but regular income or irregular but large profit income? હું કયા પ્રકારની આવક અથવા તો સ્ત્રોત છે રૂપિયાના એ પસંદ કરીશ રેગ્યુલર આવતા હોય એવા અને વધારે ઓર અથવા તો એવા કે જે ઇરેગ્યુલર છે પણ વધારે પડતા પ્રોફિટેબલ છે એટલે કે વધારે પડતા લાભદાયક છે રેગ્યુલર નહીં આવે છ મહિને આવશે બાર મહિને આવશે પણ એ વધારે પ્રોફિટ સાથે આવશે કયા પ્રકારની ઇન્કમ મને પસંદ છે જો તમે લાર્જ પ્રોફિટ વાળું ઇન્કમ ઇનરેગ્યુલર પ્રોફિટ વાળું ઇન્કમ પસંદ કરશો ઇટ મીન્સ કે તમે વ્યવસાયમાં રસ ધરાવો છો બિઝનેસમાં જેમાં આવક છે એ સળંગ નથી હોતી પહેલી તારીખે પહેલી જ તારીખે આટલા રૂપિયા તમારા હાથમાં આવે એ જરૂરી નથી હોતા 10 તારીખ થઈ જાય 15 તારીખ થઈ જાય નેક્સ્ટ મંથ પણ થઈ જાય પણ એ પ્રોફિટેબલ થાય છે ડુ આઈ પ્રિફર ટુ બી રિચ બિઝી રિસ્ક ટેકિંગ પર્સન હું કયા પ્રકારનું વ્યક્તિત્વ પસંદ કરીશ એક પૈસા વાળું સતત વ્યસ્ત રહેતું અને હંમેશા રિસ્ક ને આવકાર ઘણા લોકો એવા હોય છે કે જે ઇઝી જોબ પસંદ કરે છે મેં રિસ્ક ન જોઈએ શાંતિથી નોકરી કરવી છે ભલે 10,000 ઓછા આવે તો રિસ્ક વાળી નોકરી પસંદ છે કે રિસ્ક વગર ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટલી એન્જોય એન ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ કયા પ્રકારનું જીવન મને વધારે પસંદ આવશે કે લોકો સાથે મારા કુટુંબ સાથે મિત્ર સાથે હું એન્જોય કરી શકું ટાઈમ પસાર કરી શકું એવું કે સતત વ્યસ્ત રહે લોકડાઉનમાં બધા એ આનંદ અનુભવ કરી લીધો છે આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી એન્ડ અધર્સ કેટલીક નોકરીઓ એવી હોય છે કે જેમાં તમને આગળ જવાના સતત ચાન્સ હોય છે We all know people who seem to become stagnant in profession life by lack of opportunities. આપણે બધા એવા લોકોને જાણીએ છીએ કે જે એવા વ્યવસાયમાં જોડાયેલા હોય જેમાં તકો બહુ ઓછી હોય આગળ વધવાની સ્ટાર્ટ એ કરિયરથી કરે અને એન્ડ એ કરિયરથી કરે ઇટ્સ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ અ લોટ ઓફ એન્થુઝિઝમ ફોર વર્ક ખરેખર એ હાર્ડ છે સમજવું તમારા માટે પરિસ્થિતિને કે જ્યાં તમને ખૂબ ઉત્સાહની જરૂર પડતી હોય હિયર આર સમ ક્વેશ્ચન્સ ડુ આઈ લાઈક ટેક ચેલેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ શું મને પડકારો એવા ગમે છે અને એનો સામનો પણ કરી શકું છું ડુ આઈ ગેટ બોર્ડ વિથ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી એક ને એક કાર્ય કરીને હું કંટાળી જાઉં છું રોજ એકનું એક કાર્ય હોય બેંકમાં ને ઓફિસોમાં તમે જતા હશો તે લોકોને રોજ એકનું એક જ કાર્ય કરવા ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી હું એક જ જગ્યાએ બેસી રહું અને એક જ પ્રકારના કાર્યો કરી રહું એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન જેવા તમે આ ક્વેશ્ચન્સમાંથી પસાર થાઓ છો ગેટ હેલ્પ ફ્રોમ અધર જે બીજામાંથી તમને મદદ કરે છે ટેક ટુ પેરેન્ટ્સ ટીચર એન્ડ ઇમ્પોર્ટન્ટ એલ્ડર ઇન યોર લાઈફ તો તમારા માતા પિતા સાથે ટીચર્સ સાથે અથવા તો જેને જિંદગીમાં કંઈક મેળવી લીધું છે એવા લોકો સાથે વાત કરો
જે ખરેખર સ્ટેજ પર પહોંચ્યા છે. થિંક અબાઉટ બિગ પિક્ચર. હંમેશા સ્ક્રીન મોટી રાખો. ચિત્ર દોરવા માટેનું પેજ નાનું ના લો. નો સિંગલ ક્વેશ્ચન, સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ. એક પ્રશ્ન તમારી ચોઇસને, તમારી પસંદગીને દ્રઢ ના બનાવી શકે, બનાવી શકે નહીં. તો ઓવરઓલ આઈડિયા જે સંપૂર્ણ વિચાર છે, હિયર ઇઝ ટુ થિંક અબાઉટ લાઈફ સ્ટાઇલ, જીવનશૈલી વિશેનો, રાધર ધેન એટ્રેક્ટિવ જોબ ટાઇટલ. જોબ ટાઇટલનું આકર્ષણ ન મેળવો, પણ ખરેખર તમે જેમાં પસંદગી પામો છો, તમને જેમાં રસ છે એ લો. ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ ફાઇન્ડ ધ વર્ક યુ લાઈક ડુઇંગ મોસ્ટ. એવું કાર્ય પસંદ કરો કે જેમાં તમને સૌથી વધારે મજા આવે છે. ફાઇન્ડ અ પ્લેસ ઓર પર્સન, એવું જગ્યા અથવા એવી વ્યક્તિત્વ પસંદ કરો વિચ હુ કેન પે ફોર ઇટ, જેના માટે તમને કિંમત આપવામાં આવે. તો અહીં આપણે લેશન નંબર 8નું રેડ 1 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. રેડ 2 છે એના જ કરિયર વિશેનું છે, એટલે કે કરિયર કાઉન્સિલિંગ ઉપરનું છે. એન ઇન્ટરવ્યૂ વિથ ધ કરિયર કાઉન્સિલર જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.